ક્ષેત્રમાં એવું છે કે અત્યારે વર્ષોથી આ જગ્યાએ અને ઘણા સમયથી મારો પોતાનો એવો અનુભવ છે કે દર ગુરુવારથી જો ખીચડી હોય છે જ પ્રસાદની, એની સાથે સાથે બુંદીનો પ્રસાદ બાપાનો સરસ હોય છે, એને લઈને આજુબાજુના ગામના ઘણા બધા લોકો આ મંદિરનો પ્રસાદીનો લાભ લે છે. બરાબર. કેટલા માણસ આવતું હશે મોટા ભાઈ આ જગ્યા પર? આમ રોજ અન્ન ક્ષેત્ર ચાલે છે તો બધા અત્યારે 500 ઉપર. અને આમ એકદમ મીઠી ખીચડી લાગે છે આપણને, આમ કહેવાય ને આશીર્વાદ રૂપી સ્વાદ આવે છે આજે આપણને. અન્ન ક્ષેત્ર તો અહીંયા રોજે સવાર બપોર ને સાંજ ત્રણેય ટાઈમ સરસ જમવાનું હોય છે, અને આમ બી સેવાઓ લોકો બધા બહુ બારગામથી કરવા આવે છે. અને સંયુક્તમાં બધા એમ કે બસ વાળા લોકો જ્યારે જ્યારે બસ લઈને આવે ને તો ખાસી પબ્લિક અહીં લોકો જમે છે, બધી સેવાઓ પ્રસાદીને સારી સેવા આપે છે લોકો. અને અહીં આમ બી દર્શન માટે જે ભાવિક ભક્તો આવે ને તો બધી રીતે સેવા સપોર્ટ બધો સરસ મળે છે. આપણે જલારામ અન્ન ક્ષેત્ર કહેવામાં આવે જગ્યા ઉપર આવ્યા છે, આપણે બહુ વાર નહીં કરીને અંદર જઈશું. અને કહેવામાં આવે ને કે વીરપુરમાં જે રીતે સેવા ચાલી રહી છે, જે રીતે અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે, જલારામ બાપાની ખીચડી કહેવામાં આવે છે, એ જ ખીચડી આપણા ચરોતરની અંદર ધર્મજ ગામની અંદર, ધર્મજ ગામની આમ કહેવાય ને કે હાઈવે પર જ આ બહુ મોટું વિશાળ સ્થળ છે. આપણે અંદર જઈશું, બહુ વાર નહીં કરી, આવી જાઓ, આવી જાઓ મારી સાથે. આપણે કેટલા માણસ આવતું હશે મોટા ભાઈ આ જગ્યા પર? આમ રોજ અન્ન ક્ષેત્ર ચાલે છે તો બધા અત્યારે 500 ઉપર. અને આમ આમ કઈ પૂનમ કે એવું કઈ વાર તહેવાર હોય તો દર્શન કરવા આવે તો બધા લાભાર્થીઓ આમ કેટલા હોય? આમ મોસ્ટલી બે હજાર 3000 પબ્લિક બધા પ્રસાદી જમીને જાય, બરાબર ને? ઓહો, કોઈ ભૂખ્યું જાય નહીં, કોઈ ભૂખ્યું ના જાય. એ વાત તો દાળ ભાત પૂરી રોટલી શાક એ બધું હોય, ગુરુવારે મીઠાઈ હોય, અત્યારે રવિવારે ફાળાની ખીચડી હોય, એ બધું હોય. આ જે છે ખીચડી જે છે ની છે ફાળાની છે, ફાળાની ખીચડી, ગૌડા ફાળાની ખીચડી. 500-800 માણસ અમે સતત બોલે દર ગુરુવારે ફાળાની ખીચડી દર ગુરુવારે. ઓ, તો આપણે હવે પ્રસાદી લેવા બેસી જઈશું જગ્યા લઈને. કહેવાય કે પ્રસાદી જલારામ બાપાની ખીચડી જે રીતે વખણાય છે, આમ કહેવાય ને કે જેમ સત્યનારાયણનો શીરો કેવી રીતે મિત્રો વખણાતો હોય છે, શીરો દઈને જ છે, પણ એ કંઈક ને કંઈક ભગવાન અંદર રહેલા હોય છે. એ જ રીતે જલારામ બાપાની ખીચડી પણ એ જ રીતે વખણાતી હોય છે. આપણે ટેસ્ટ કરીશું અને આનો રિવ્યૂ તો હું તમને કઈ રીતે આપી શકું, કારણ કે આ તો પ્રસાદી કહેવાય, થોડી થોડી લઈશું, બરાબર ને? સ્વાદ એકદમ મીઠી ખીચડી લાગે છે આપણને, આમ કહેવાય ને આશીર્વાદ રૂપી સ્વાદ આવે છે આજે આપણને. દરેક વ્યક્તિ માટે ખુરશીની પણ સુવિધા છે અને તમે બેસીને પણ જમી શકો છો. બાપાની ગુંદી છે, બરાબર, ઓના આપણે 10 રૂપિયા ઓફિસે આપે એટલે એક પડીકું આપણને આપે, બરાબર. હવે બાપાની પ્રસાદી બધે પહોંચતી થાય છે, બધે પહોંચતી થાય છે. અંશત્ર ચાલે છે, બંને ટાઈમ ચાલે છે, બરાબર. અને કોઈ જાતનો પૈસો લેતા નથી અમે, બહારની કોઈ સેવા કાંઈ મંદિરે બંધ જાય, યાત્રા કરવા બધે તો પણ અહીંયા પ્રસાદી લઈને જાય. અને બીજી કઈ કઈ સેવા છે આપણે એમ કે ચા પાણી નાસ્તા ની બધી વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા. કોઈ યાત્રા રહેવા આવ્યા હોય તો એમને કોઈ પૈસો નહીં, કશું નહીં. બધી વ્યવસ્થા હોય, એને પણ બધી સેવા, બધી રહેવા પાણી બધી ફ્રીમાં સેવા મળે.